હેલો, નમસ્કાર. આજે આપણે ધોરણ 2માં ગણિત ગમતમાં પાઠ 9નો અભ્યાસ કરીશું. તો આપણો 9મો પાઠ છે મારો મજાનો દિવસ. તો આજે આપણે પાઠ 9માં મારો મજાનો દિવસનો અભ્યાસ કરીશું, જેમાં અંગ્રેજી 12 મહિનાઓ આવે છે અને તેવી જ રીતે ગુજરાતી પણ 12 મહિનાઓ આવે છે. હવે તેમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એમ 12 મહિનાઓ આવે છે. તો હવે તેમાં 31 મહિનો હોય, 30 હોય, 28, 29 તે લીપ વર્ષને આધારિત બધા દિવસો હોય છે. તો તેવી રીતે અહીં આપણે અઠવાડિયાના 7 દિવસ જે આવે તેમાં આપણો મજાનો દિવસ કયો હોય છે તેના વિશે અભ્યાસ કરીશું, અને વાર વિશે અને મહિનાઓ વિશે પણ અભ્યાસ કરીશું. તો આપણને કીધું છે કે એક દિવસ સોમવાર જાય છે. ક્યાં જાય છે? તો કે મંગળવારની પાસે. બુધવારે બુધવારને મળવા, ને ગુરુવારને પૂછવા, તો શુક્રવાર અને શનિવારને કહેવા કે રવિવાર એટલે મજાનો દિવસ, કારણ કે રવિવારે રજા હોય છે એટલે આપણને આપણા મમ્મી પપ્પા જોડે ફરવા જવાની ખૂબ મજા પડે છે અને તે રજાનો દિવસ પણ હોય છે, એટલે આપણા માટે તે દિવસ એટલે મજાનો દિવસ કહેવાય. હવે તેમાં શું કીધું છે? શું તમારા માટે રવિવારનો મજાનો દિવસ છે? તો આપણે જવાબમાં લખીશું હા. ત્યાર પછી કીધું છે સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ હોવાથી ખુશ છે. હવે તમે કહો, હવે આપણે જવાબ આપવાના છે. મેં અહીં જવાબ લખ્યા છે જે તમારે તમારા પુસ્તકમાં લખવાના રહેશે. તો પહેલું કીધું છે અઠવાડિયાનો ત્રીજો દિવસ. અઠવાડિયાનો ત્રીજો દિવસ કયો આવશે? સોમવાર પહેલો દિવસ છે એટલે બીજો મંગળવાર, અને ત્રીજો આવશે બુધવાર. તો અહીંયા લખવાનું અઠવાડિયાનો ત્રીજો દિવસ બુધવાર છે. ત્યાર પછી કીધું છે અઠવાડિયાનો પાંચમો દિવસ કયો આવે છે? તો અઠવાડિયાનો પાંચમો દિવસ શુક્રવાર છે. ત્યાર પછી અઠવાડિયાનો બીજો દિવસ મંગળવાર છે. ત્યાર પછી અઠવાડિયાનો છેલ્લો દિવસ કયો છે? છેલ્લો દિવસ એટલે સાતમો દિવસ. તો સાતમો દિવસ કયો આવશે? રવિવાર. તો અહીં લખવાનું અઠવાડિયાનો છેલ્લો દિવસ રવિવાર છે. ત્યાર પછી આપણને કીધું છે કયો દિવસ આવશે? તો તેમાં પ્રશ્ન પૂછ્યો છે રવિવાર પછી. તો રવિવાર પછી કયો દિવસ આવશે? સોમવાર. ત્યાર પછી કીધું છે કે રવિવાર પહેલા. તો રવિવાર પહેલા કયો વાર આવશે? શનિવાર. હવે આપણે અઠવાડિયાના કેટલા દિવસો આવે છે, કયા કયા વાર આવે છે તે આપણે યાદ રાખવાનું છે અને અહીં આપણે લખવાનું છે. ત્યાર પછી કીધું બુધવાર પછી. તો બુધવાર પછી કયો વાર આવશે? ગુરુવાર. ત્યાર પછી બુધવાર પહેલા. તો બુધવાર પહેલા કયો વાર આવે? સોમવાર, મંગળવાર અને બુધવાર. હવે આપણને બુધવારનું પૂછ્યું છે એટલે બુધવારની પહેલા કયો વાર આવ્યો? મંગળવાર. તો અહીં લખશું મંગળવાર. ત્યાર પછી રવિવારના બે દિવસ પછી કયો વાર આવશે? રવિવાર પછીના બે દિવસ એટલે સોમવાર, મંગળવાર અને પછીનો જે વાર આવે એ આપણે લખવાનો, એટલે કયો વાર આવશે? બુધવાર આવશે. તો ત્યાર પછી આપણને પૂછ્યું છે બુધવારના 4 દિવસ પછી. તો બુધવારના 4 દિવસ પછી કયો વાર આવશે? ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. ત્યાર પછી આપણને કીધું છે સોમવારના 7 દિવસ પછી. તો સોમવારના 7 દિવસ પછી કયો ફરી વાર આવે? સોમવાર આવે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને ફરી શું આવશે? સોમવાર. એટલે સોમવારના 7 દિવસ પછી પણ સોમવાર આવશે.
હવે ત્યાર પછી કીધું છે વિચારો વિચારો, તો અહીં આપણે વિચારીશું કે તમને કયો વાર સૌથી વધુ ગમે છે અને કેમ. તો આપણે જવાબમાં લખવાનું આપણને જે વાર ગમતો હોય તે જ લખવાનો છે. મેં અહીં રવિવાર લખ્યો છે, તમે કોઈ પણ વાર લખી શકો છો, જે તમને વધુ ગમતો હોય તે લખવાનો. તો શું કામ ગમે છે? તો રજાનો દિવસ છે એટલે. ત્યાર પછી કીધું છે આજે કયો વાર છે? તો આજે જે વાર હોય તે લખવાનો રહેશે. આજે સોમવાર છે તો આજે અહીં લખવાનું, આજે જે વાર હોય તે લખવાનું. મેં અહીં સોમવાર લખ્યો છે. ત્યાર પછી ગઈકાલે કયો વાર હતો? તો આપણે સોમવારની પહેલાં કયો વાર આવે તે લખવાનો. તો કયો આવશે? રવિવાર. ત્યાર પછી આવતીકાલે કયો વાર હશે? તો ત્યાર પછી કયો વાર આવે તે લખીશું. તો લખવાનો મંગળવાર. ત્યાર પછી આવતીકાલ પછીના દિવસે કયો વાર હશે? તો આવતીકાલ પછીના દિવસે બુધવાર હશે. પછી કહેવાનું ગઈકાલ પહેલાના દિવસે કયો વાર હતો? તો ગઈકાલ પહેલાના દિવસે શનિવાર હતો. ત્યાર પછી અહીં શિક્ષક શિક્ષક રમવાનું છે. તો તેમાં આપણને કહ્યું છે ધોરણ બે અના કેટલાક બાળકોને શિક્ષક શિક્ષક રમવો ગમે છે. તો તેઓએ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું છે. તો અહીં આપણને સરસ મજાનું કોષ્ટક આપ્યું છે. તેમાં વારના નામ લખ્યા છે અને જેને શિક્ષકનું પાત્ર ભજવવાનું છે તેઓના નામ આપ્યા છે. તો વારમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર એટલા વાર આપ્યા છે. તો હવે શિક્ષકનું પાત્ર કોણ કોણ ભજવશે? તો કે સોમવારે વૈભવ ભજવશે, મંગળવારે અલ્પના, બુધવારે ગૌરવ, ગુરુવારે ગુરપ્રીત, શુક્રવારે દીપક અને શનિવારે રેનુમા ભજવશે. તો અહીં આપણે જોઈએ છીએ ચિત્રમાં કે શિક્ષક શિક્ષક રમી રહ્યા છે અને તેઓ શિક્ષકનું પાત્ર ભજવી રહ્યા છે. ત્યાર પછી આપણને કીધું છે કે હવે ખાલી જગ્યા પૂરો. આપણે આગળ જે કોષ્ટક જોયું શિક્ષક શિક્ષકનું, હવે તેના પરથી ખાલી જગ્યા લખવાની છે. મેં અહીં લખી છે, તમારે તમારા પુસ્તકમાં લખવાની રહેશે. તો પેલું કીધું છે શુક્રવાર પછીના દિવસે ખાલી જગ્યા શિક્ષક બનશે. તો શુક્રવાર પછીના દિવસે કોણ શિક્ષક બનશે? રહેણુંમાં. તો અહીં ખાલી જગ્યામાં લખવાનું રહેણુંમાં. ત્યાર પછી કીધું કે મંગળવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર વૈભવ ભજવશે. પછીની ખાલી જગ્યામાં કીધું છે કે ગૌરવ મંગળવાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. પછી દીપક શનિવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. હવે ત્યાર પછી કીધું છે દરરોજ રમત. હવે તમારા વર્ગના સમયપત્રક મુજબ નીચેનું કોષ્ટક ભરો. હવે સમયપત્રક બે અને, તો અહીં આપણને જે સમયપત્રક આપ્યું છે તેવું આપણે આપણી શાળામાં પણ લખીએ છીએ, લેશન ડાયરીમાં લખીએ છીએ, તેવી રીતે આપણે આપણા પુસ્તકમાં પણ લખવાનું છે. મેં અહીં લખીને આપ્યું છે, તમારે તમારા પુસ્તકમાં લખવાનું છે. હવે તેમાં અહીં વાર અને તાસ એટલે કે પીડીએ. હવે તેમાં અહીં વારમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર એટલા વાર આપ્યા છે. હવે તાસ કેટલા આવશે? આખા દિવસમાં 6 તાસ આવશે. 1, 2, 3, 4, 5 અને 6. તો 6 પીરિયડ આપણે ભણવાના હોય છે. તો હવે તેમાં સોમવારમાં પહેલો લેક્ચર, પહેલો પીરિયડ, પહેલો તાસ કયો આવશે? તો ગણિતનો. બીજો અંગ્રેજીનો. ત્રીજો ગુજરાતીનો. ચોથો ગુજરાતી લેખનનો. ત્યાર પછી પાંચમો સંગીતનો અને છઠ્ઠો
પ્રવૃત્તિ કર્યાનો, ત્યાર પછી મંગળવાર, તો મંગળવારે પહેલો ગણિતનો, બીજો અંગ્રેજીનો, ત્રીજો ગુજરાતીનો, ચોથો કમ્પ્યુટરનો, પાંચમો પણ કમ્પ્યુટરનો અને છઠ્ઠો પ્રવૃત્તિનો. ત્યાર પછી બુધવારમાં તો પહેલો ગણિતનો, પછી અંગ્રેજી, ત્યાર પછી ગુજરાતી, ત્યાર પછી ચોથો ગુજરાતી લેખન, ત્યાર પછી પાંચમો રમતનો અને છઠ્ઠો સામાન્ય જ્ઞાનનો. ત્યાર પછી ગુરુવારમાં તો તેમાં પહેલો ગણિતનો, પછી અંગ્રેજી, ત્યાર પછી ગુજરાતી, પછી હિન્દી, સામાન્ય જ્ઞાન, પછી પ્રવૃત્તિ વાંચન. ત્યાર પછી શુક્રવારે તો ગણિત, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, રમત અને છઠ્ઠો ચિત્રનો. ત્યાર પછી શનિવાર, શનિવારે ત્રણ જ લેક્ચર હોય, ત્રણ જ તાસ હોય, તો તેમાં ગણિત, અંગ્રેજી અને ગુજરાતીનો તાસ હોય છે. હવે આપણે આવી રીતે કોષ્ટક સમજવાનું છે, લખવાનું છે અને આપણે થોડાક આમાંથી પ્રશ્નો હવે પછીના ભાગમાં ભણવાના અને લખવાના આવશે, જે આપણે પછી લખીશું. તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું.